નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સાગરમાં આપનું સ્વાગત છે આજે આપણે આ વિડિયોમાં ચર્ચા કરવાના છીએ એકમ કસોટી તારીખ ચૌદ દસ બે હજાર ત્રેવીસના લેવાયેલી છે જે ધોરણ પાંચ વિષય છે હિન્દી જેના પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ એથી પહેલાં આપ જો અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક કરો મિત્રો સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો કે જેથી આપને અમારા તમામ નવા વિડીયોઝની અપડેટ મળતી રહે તો ચાલો જોઈએ એકમ કસોટી તારીખ ચૌદ દસ બે હજાર ત્રેવીસ ધોરણ પાંચ વિષય છે હિન્દી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ સામયિક મૂલ્યાંકન કસોટી સત્ર એક એકાઈ એક થી ચાર કક્ષા પાંચ જે પ્રશ્ન બેંક છે એ વિષય છે હિન્દી તારીખ છે ચૌદ દસ બે હજાર ત્રેવીસ કુલ ગુણ પચીસ અને સમય છે એક કલાક પહેલો આપણે જોઈએ પ્રશ્ન તો નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લીખીએ કે નહીં દો એટલે કે નીચે આપેલા પ્રશ્નો છે એના જવાબ આપણે લખવાના છે કોઈ પણ બે અને એના કુલ ગુણ છે પાંચ તો વિદ્યાર્થી મિત્રો આપણે આ બધા જ પ્રશ્નોના જવાબ અહીંયા નીચે લખેલા છે તો આપણે પહેલા પ્રશ્નથી શરૂ કરીએ તો આપને જીસકી સવારી કી હો એસે સાધનો કે પાંચ નામ લીખીએ તો બેલગાડી ટાંગા મોટર કાર બસ ટ્રેન बीजो प्रश्न जो है तो मुसाफरी करने के लिए टिकट लगना लगता है ऐसे पांच साधनों के नाम लिखे तो बस ट्रेन हवाई जहाज टैक्सी रिक्शा त्रीजु हम अपने राष्ट्रध्वज के तिरंगा क्यों कहते हैं इसके रंगों का अर्थ बताइए तो हमारे राष्ट्र ध्वज में तीन रंग है इसलिए हमें इसे तिरंगा कहते हैं चौथो प्रश्न आप सिपाही बनकर देश की सेवा कैसे करेंगे मैं सिपाही बनकर सरहद पर जाकर सरहद की रक्षा करूंगा और अपने देश को दुश्मनों से बचाऊंगा पांचवा प्रश्न राष्ट्रीय पर्व पर लगाए जाने वाले पांच नारे लिखिए तो इमा आजादी अमर रहो इंकलाब जिंदाबाद भारत माता की जय वंदे मातरम जय जवान जय किसान आगे जो छठो प्रश्न चरवाहे के बारे में पांच वाक्य लिखिए चरवाहा भेड़ बकरिया चराता है चरवाहा जंगल में जाता है चरवाहा किसानों की मजाक उड़ाता है चरवाहा बाघ आया बाघ आया ऐसा चिल्लाता है बाघ चरवाहे की भेड़ बकरिया खा जाता है सातवां प्रश्न भिन्न भिन्न फूलों के पांच नाम लिखिए गुलाब बार मासी चंपा चमेली और सूर्य प्रश्न फूलों के पांच उपयोग लिखिए फूल पूजा में उपयोगी है फूल खुशबू देते हैं फूल भगवान को चढ़ाया जाता है फूल से हार बनाया जाता है फूल से घर या मंदिर सजाया जाता है अगर नौवा प्रश्न जो है तो नन्हा राही देश की सेवा कैसे करेगा तो नन्हा राही सैनिक बनकर देश की सेवा करेगा लोगों को अच्छी तरह रहना सिखाएगा दसव प्रश्न

हम बाजार जा रहे हैं मैं गाना गा रही हूँ आप किस ओर जा रहे हैं आपका नाम क्या है आप कहाँ जा रहे हैं मैं बड़ों का आदर करता हूँ मेरी माता बहुत अच्छी है मुझे नाचना अच्छा लगता है मेरे चाचा किसान है बारह हम सैनिक है अगर जुइए यह ऊट है इसका इसकी गर्दन लंबी है यह तोता है यह कलिया है इनकी पंखुड़ियां सुंदर है वह तुम्हारा फल है मैं विद्यार्थी हूँ यह बिल्लियाँ है वेदांत क्या करता है उसने मुझे सहारा दिया वह मैदान है इनमें लड़के खेल रहे हैं राम लक्ष्मण और सीता वन में गए मुझे कौन आवाज दे रहा है बच्चा दौड़ रहा है મોહન વિદ્યાલય મેં પડ રહ હૈ આગળ જોઈએ પ્રશ્ન ત્રણ તો નિમ્નલિખિત વાક્યો કો માતૃભાષા માતૃભાષામાં અનુવાદ કીધી પાંચ એટલે કે નીચેના વાક્યો છે એને આપણે ગુજરાતી કરવાનું છે તો પેલું થશે આ ગુલાબ સુંદર છે વેદાંત રમે છે પોપટ ઝાડ પર બેઠો છે સોનલ વાંચી રહી છે વિવેક મારો પાડોશી છે છોકરાઓ નાચી રહ્યા છે હોળીમાં ત્રણ મુસાફરો છે ગાય ઊભી છે મારી શાળા ખૂબ મોટી છે મંદિરમાં પૂજા થઈ રહી છે આકાશમાં ફુગાઓ ઉડી રહ્યા છે મને ગમે છે છે છોકરો રહ્યો પછી જોઈએ તો ફૂલ મને સારા લાગે છે સૂરજનો ખૂબ તડકો આવી રહ્યો છે ઝાડ હરિયું ભર્યું છે આગળ જોઈએ સત્તરમું તો શિક્ષક ભણાવી રહ્યા છે માળી છોડને પાણી પાઈ રહ્યો છે કૂતરો સૂઈ રહ્યો છે ખેડૂત જઈ રહ્યો છે પિતાજી ખીજાઈ રહ્યા છે તિરંગો ફરકી રહ્યો છે તિલક હિંચકા ખાઈ રહ્યો છે માછલી પાણીમાં તરી રહી છે હું નાનકડો સિપાહી છું આગળ પ્રશ્ન ચાર જોઈએ તો ઊંચી જોડકા મિલાડ કીજી એટલે કે જોડકા જોડવાના છે જેમાં પહેલામાં આવશે ખ એટલે કે સત્યાવીસ છે તો સતાવીસ બીજામાં આવશે ઘ તો અડતીસ ત્રીજામાં ચ એટલે કે છિયાળીસ ચોથામાં ક એટલે ચોત્રીસ અને પાંચમામાં ગ એટલે ચાલીસ બીજું જોઈએ તો પહેલામાં ગ પહેલાની સામે ગ બીજાની સામે ઘ ત્રીજાની સામે ચ ચોથાની સામે ખ અને છેલ્લાની સામે ક આ રીતે આવશે આગળ જોઈએ ત્રીજું તો 23 ની સામે ઘ એટલે 23 બીજું છે સાડત્રીસ તો એની સામે આવશે ઘ તો સેત્રીસ અડતાલીસ છે તો એમાં આવશે ચ અડતી અડતાલીસ પછી છે 21 અને પછી છે તો ચવાલીસ આગળ જોઈએ તો ચોવીસની સામે ચ ચોવીસ તેત્રીસની સામે ઘ તેત્રીસ છેતાલીસની સામે ક છ્યાલીસ અઠ્યાવીસની સામે ખ અઠાવીસ અને એકત્રીસની સામે ગ એકત્રીસ આગળ પાંચમો વિભાગ જોઈએ તો છવ્વીસની સામે આવશે ચ છવ્વીસ બત્રીસની સામે ઘ બત્રીસ સડતાલીસ સુડતાલીસની સામે ખ સૈતાલીસ ઓગણત્રીસની સામે ઘણત્રીસ અને ઓગણપચાસની સામે ક ઊંચાસ હવે આવે છે પ્રશ્ન પાંચ નિમ્ને લખીત કીચી એક વિષય પર પાંચ વાક્ય લખી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાંચ વસ્તુ આપેલી છે જેમાં મેરા પ્રિય પરિવાર મેરા પ્રિય તહેવાર ત્યોહાર મેરા પ્રિય મિત્ર મેરા પ્રિય યાતાયાન સાધન અને મેરી પ્રિય મેરી પાઠશાળા તો આના વિશે કોઈ પણ વિશે તમારે પાંચ વાક્યો લખવાના છે જેમાં આપણે પાંચ વાક્યોમાં પહેલું વાક્ય જોઈએ તો મેરી પાઠશાળા કા નામ અહીંયા તમારી શાળાનું નામ લખવાનું છે મેરી પાઠશાળા સુંદર હૈ મારી પાઠશાળા મેં મેદાન હૈ મેરી પાઠશાળા પાંચ શિક્ષક હૈ મુજે મેરી શાળા પાઠશાળા બહુ પસંદ છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આ જે એકમ કસોટી છે એનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઇક કરો મિત્રો સાથે શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો કે જેથી આપણે અમારા તમામ નવા વિડીયોની અપડેટ મળતી રહે ખૂબ ખૂબ ધન્યવાદ